રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓને બેસવામાં ફાવતું નથી તેમ કહી આગળ પાછળ કરી રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત તેઓના ખિસ્સામાંથી ચોરી કરનાર વીઢા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા અને અંકલેશ્વરમાંથી ચોરાયેલી બે ઓટો રિક્ષા સાથે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પાંડેસરાના ભેસ્તાન ઓવર બ્રિજ પાસેથી ભેસ્તાન આવાસ જવાના રસ્તા પરથી સરથાણા પોલીસ મથકની હદમાં તથા ભરૂચના અંકલેશ્વરમાંથી ચોરાયેલી ઓટો રિક્ષા સાથે રીડા ચોર એવા ઇમરાન ઉર્ફે બીડી અમીન કડોદિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા રીડાએ 15 દિવસ અગાઉ સરથાણા પોલીસ મથકની હદમાંથી ઓટો રિક્ષાની ચોરી કરી હતી, તેમજ ભરૂચના અંકલેશ્વરમાંથી પણ રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. સાથે રીડાએ ચોરેલા રિક્ષાઓમાં સાથી મિત્ર યુસુફ ઉર્ફે પલવા શેખ, આદિલ શેખ, ફારૂક શેખ અને આસિફ શેખ સાથે મળીને કાપુદ્રા તથા પૂણા વિસ્તારમાં પેસેન્જરોની રિક્ષામાં બેસાડી તેઓને બેસવામાં ફાવતો ન હોવાનું કહી આગળ પાછળ કરી નજર ચૂકવી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની ચોરી કરતાઓની કબૂલાત કરી હતી. રીઢો કાપોદ્રા, પૂણા, સચિન, નવસારી અને અંકલેશ્વર પોલીસ મથકમાં વોન્ટેડ હોવાની પણ કબૂલાત કરાઈ છે. તો રીઢાએ અગાઉ પણ 15 જેટલા ગુનાઓ આચરી જેલમાં જઈ આવી હોવાની કબૂલાત કરી હતી. હાલ તો રીઢાની ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ પૂછપરછ હાથ ધરી છે. અઝર કુરેશી, 10 ન્યૂઝ.